आदिवासी संस्कृति अने परंपरानी झांकी करावतो भातीगढ़ मेळो एटले क्वाट गेरनो मेळो छोटाउदेपुर जिल्लाना क्वाट खाते विश्व प्रसिद्ध अने पारंपरिक आ गेरनो मेळो योजवामां आवे छे। त्यारे आजे होळी पूर्वे अने बादमां सतत एक सप्ताह सुधी जुदा जुदा गामोमां विविध मेळाओ योजाय छे, जेमां सौथी मोटा अने सुप्रसिद्ध क्वाटनो गेरनो मेळो गणाय छे। तो आ मेळामां आदिवासीओ ढोल नगारा पावाना ताले घूकरा बांधी जे टीम टीमली उतरे छे ते करता होय छे, त्यारे खास करीने आजे आकर्षणનું केन्द्र बने छे। तो आजे મેળાને જોવા માટે વિદેશથી પણ સહેલાણીઓ આવતા હોય છે। આ મેળામાં હજારોની સંખ્યામાં આદિવાસી જનમેદની છે તે ઉમટી પડતી હોય છે। તો ખાસ કરીને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા મેળાનું અનુરૂપ મહત્વ છે, ત્યારે ખાસ કરીને આજે કુવાટ ખાતે ગેનો મેળો ભરાય છે, તેમાં અનેક આદિવાસી સમાજના લોકો જોડાય છે અને વિદેશથી પણ મહેમાનો ખાસ કરીને આ મેળો નિહાળવા માટે આવતા હોય છે। તો આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતો આજે ભાતીગઢ મેળો છે, કુવાટનો ગેરનો મેળો, તે છોટાઉદેપુર જિલ્લામાં જે કુવાટ ખાતે ભરાય છે। તો વિદેશથી પણ અનેક મહેમાનો છે તે ખાસ આ મેળો છે તે જોવા માટે આવતા હોય છે। તો આજે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી આ મેળામાં દેખાય છે। આદિવાસી સમાજના લોકો દ્વારા આદિવાસી નૃત્ય આ મેળામાં રજૂ કરવામાં આવે છે। તો આજે કુવાટ ખાતે આ ખાસ ગેરનો મેળો ભરાય છે તે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર રહેતો હોય છે। તો આજુબાજુના ગામના આદિવાસી ભાઈઓ બહેનો પણ આ મેળામાં જોડાય છે, તેમજ આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલા અનેક નૃત્યો છે તે પણ કરવામાં આવે છે। તો મહત્વનું છે કે વિદેશથી પણ અનેક સહેલાણીઓ છે, અનેક મહેમાનો છે તે ખાસ આદિવાસી સંસ્કૃતિને જોવા માટે આવતા હોય છે। આજે કમાટ ખાતે વિશ્વનો પ્રસિદ્ધ ગેરનો મેળો ઉજવાઈ રહ્યો છે। આ ગેરના મેળામાં વિદેશમાંથી પણ સહેલાણીઓ આવીને આ મેળાનો આનંદ માણી રહ્યા છે। અમારા કમાટ તાલુકાની સાથે સાથે પૂરા છોટાઉદેપુરની જિલ્લામાંથી દીકરા દીકરીઓ નાગરિકો પોતાના આદિવાસી ડ્રેસમાં આ મેળામાં નાચગાન કરી રહ્યા છે, સાથે સાથે હોળી પછી જે ઘેરૈયાઓ બને છે એ ઘેરૈયાઓ પણ પોતાના જે કોથ ઉઘરાવીને આ મેળાનો આનંદ માણી રહ્યા છે। ખૂબ વર્ષો જૂની પરંપરા મેળાની હોય છે, ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં આજના ગીરના મેળામાં મધ્ય ગુજરાતનો પૂર્વ પટ્ટી વિસ્તાર એટલે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં હોળીના મેળાઓનું અનેરું મહત્વ રહેલું છે। હોળીના ત્રીજા દિવસે ફાગણ વદ ત્રીજના દિવસે આ કવાંટનો ગેરનો મેળો ભરાય છે। ગેરનો મેળો તે આ વિસ્તારના રાઠવા ભીલ તડવી નાયક સમાજના લોકોની જે આગવી પરંપરા છે એનું પ્રગટીકરણ કરે છે। આ ગેરનો મેળો તે ઈસવીસન પૂર્વે 500 વર્ષ પહેલા આ વિસ્તારના સાતપુડા અને વિંધ્યાચલ પર્વતના તોરણ રાજાના રાજકુમારના પુત્ર રાજા ફાટા દ્વારા આ પ્રારંભ કરવામાં આવ્યો હતો અને કવાંટ નગરમાં ઈસવીસન 8મી સદીમાં પ્રારંભ કરવામાં આવ્યો છે, જે પરંપરા અત્યારે 21મી સદી સુધી ચાલી રહ્યો છે। આ મેળાની અંદર જે ઘેરૈયા અને બુઢિયા બને છે, ઘેરૈ ઘેર એટલે માંગવું, આ વિસ્તારના લોકો ખેત મજૂરી કરીને નગરના વેપારીઓ અને પ્રબુદ્ધજનો પાસે માંગવા માટે જાય છે અને પક્ષી સ્વરૂપે અનાજ પણ આપે છે, નાણાં પણ આપે છે, આમ કરીને પાછે 5 દિવસ સુધી એ માંગણી કરતા હોય છે, જેને ઘેર કહેવામાં આવે છે અને પાંચમના દિવસે આ માનતા પૂર્ણ કરતા હોય છે। આ ઘેરૈયા એટલે માથે મોરપીચ, અરીસો, શરીર ઉપર સફેદ કલરના ટપકા અને ઢોલ નગારાના નાદ સાથે એ નાચતા હોય છે અને નાચવું, હોળીના મેળામાં નૃત્ય કરવું એ પણ એક પૂજાનો પાઠ છે, જેના કારણે આ વિસ્તારના કુળદેવી યાહા મૂગી માતા, રાણી કાજલ માતા, મહાકાલી માતા, વિન્યાદેવ અને આ વિસ્તારના પ્રકૃતિ દેવનું પૂજન એ આ મેળામાં ધાર્મિક મહત્વ રહેલું છે અને અહીંની જે સમૂહ છે ઘેરૈયાઓનો, લોક નૃત્ય મંડળીઓનો જે 50 થી 300 500
એક સાથે ઢોલના નગારાતે સાથે એ પગના તાલ સાથે વાદન કરે છે. એ સાંસ્કૃતિક એકતા ગ્રામ્ય સંસ્કૃતિની વિશેષતાના દર્શન કરાવે છે. આવા ગેરના મેળાનું અનેરું મહત્વ અને વિશ્વખ્યાત એટલા માટે છે કે 500 થી વધારે વિદેશના સહેલાણીઓ પણ આ ગેરના મેળાને જોવા માટે આવતા હોય છે. એટલા માટે આ ઘેર એ આદિવાસી સમાજની સંસ્કૃતિના અદ્ભુત અનેરા આગવી પરંપરા સાથે દર્શન કરાવે. મેરા નામ ધર્મેન્દ્ર રાઠી હૈ, મેં મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ સે ટૂર ગાઈડ પેન ઇન્ડિયા લાઇસન્સ મુજે મિલા હૈ ઓર મેં પૂરે ઇન્ડિયા મેં ઘૂમતા રહેતા હું. इनको घूमता नहीं रहता, उनको घुमाता हूँ. और यहाँ पे हम लोग गुजरात में 15-17 दिन के लिए आए हुए हैं और इनका स्पेशली इसी मेले को देखने के लिए आए हैं. इनको किसी ने वहाँ पर बताया होगा फ्रांस के अंदर कि यहाँ पे टिपिकल मेला है, तो इसको देखने के लिए 3 दिन के लिए आए हुए हैं. बट यहाँ आके आज जिन्होंने देखा, वो जो क्लिप्स इन्होंने कहीं देखी थी, बहुत ज़्यादा इनको अच्छा लगा, बहुत ज़्यादा टिपिकल लगा. यहाँ के आदिवासियों के ट्रेडिशन को, कल्चर को, सिविलाइजेशन को समझने के लिए ये बहुत अच्छा इनको अवसर मिला है. तो ये बहुत लोग